જો તમે એક પુરુષ છો તો તમારા શિશ્રની પાછળ એક કોથળી જેવું લટકતું અંગ કે જેને સ્ક્રોટમ એટલે કે અંકોશ કહેવાય છે તેમાં ઈંડા જેવા આકારની બે ગ્રંથિઓ સમાયેલી હોય છે જેને ટેસ્ટિકલ્સ એટલે કે વૃષણ કહેવાય છે તમારા વૃષણો શુક્રાણુ કોષો ઉત્પન્ન કરે છે અને ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન બનાવે છે દરેક વૃષણની અંદર તારના ઘૂંચળાની જેમ નળીઓ હોય છે કે જેને સેમિનિફેરસ ટ્યુબ્યુલસ કહેવાય છે જેમાં તમારું શરીર અપરિપક્વ શુક્રાણુઓ બનાવે છે જેઓ સેલ એટલે કે જીવાણુ કોષો અથવા સ્પાર્ટોકોનિયા તરીકે પણ ઓળખાય છે શ્રેણીબદ્ધ ચરણો દ્વારા જેઓને સ્પર્મેટોજેનેસિસ કહેવાય છે સ્પર્મેટોગોનિયા એક પરિપક્વ ચુકરાણુમાં વિકસે છે ટેસ્ટિક્યુલર કેન્સર એટલે કે વૃષણનું કેન્સર એક એવો રોગ છે કે જેમાં તમારા એક અથવા બંને વૃષણમાં કોષોનો અસાધારણ વિકાસ થાય છે સામાન્ય રીતે આ રોગની શરૂઆત તમારા જમ સેલ્સ એટલે કે જીવાણુ કોષોમાં થાય છે જેમાં કોષોના આનુવંશિક પદાર્થમાં થતા નુકસાન કે ફેરફારો જેને મ્યુટેશન્સ એટલે કે પરિવર્તન કહેવાય છે તેના કારણે કોષો અનિયંત્રિત રીતે વિકસે છે કેન્સરગ્રસ્ત સેલ્સ એટલે કે જીવાણુ કોષો એકબીજાની સાથે ગુચ્છાની જેમ ગોઠવાઈને એક ટ્યુમર એટલે કે ગાંઠ બનાવે છે જેનો સતત વિકાસ થતો રહે છે મોટાભાગના કિસ્સાઓમાં આ પરિવર્તન તમારા સેલ્સ એટલે કે જીવાણુ કોષોમાં થાય છે અને તેઓને સેલ ટ્યુમર્સ કહેવાય છે ડોક્ટરો આ સેલ ટ્યુમર્સને નોન સેમિનોમા કે સેમિનોમા તરીકે અથવા માઇક્રોસ્કોપની નીચે તેના કોષોના દેખાવને આધારે વર્ગીકૃત કરે છે નોન નોનસેમિનોમાટસ ટ્યુમર્સ માટે આ બધું આક્રમક હોય છે તેઓનો વિકાસ અને ફેલાવો ઝડપથી થાય છે જ્યારે સેમિનોમેટ્સ ટ્યુમરનો ધીમા દરે વિકાસ થાય છે ટેસ્ટિક્યુલર કેન્સર એટલે કે વૃષણનું કેન્સરના લક્ષણોમાં સામેલ હોઈ શકે છે તમારા વૃષણની ઉપર દુખાવા વગરનું માંસ એટલે કે કઠ્ઠા જેવું બનવું અથવા વૃષણમાં દુખાવો થવો કે સોજો આવો જો તમને ટેસ્ટિક્યુલર કેન્સર એટલે કે વૃષણનું કેન્સર હોય તો તમારા ડોક્ટર તમને ટ્યુમરના પ્રકાર અને તેના સ્ટેજ એટલે કે ચરણના આધારે સર્જરી એટલે કે ઓપરેશન કેમોથેરાપી રેડિયેશન થેરાપી એટલે વિકરણ ઉપચાર અથવા તો આ સારવારનું સંયોજનની સલાહ આપી શકે છે તમારી સારવારની શરૂઆત કેન્સરગ્રસ્ત રૂષણને રેડિકલ ઇગ્યુનલ આર્કિએક્ટોમી દ્વારા કાઢી નાખીને કરવામાં આવશે આ પ્રક્રિયા માટે તમારા સર્જન તમારા પેટના નીચેના ભાગમાં કાપો મૂકશે અને પછી તમારા સર્જન તમારા અંડકોષમાંથી વૃષણને કાઢી લેશે તમારા સર્જન ચામડીમાં મૂકેલા આ કાપાને ટાંકા લઈને અથવા સર્જિકલ સ્ટેપલ્સ વડે બંધ કરી દેશે તે પછી તમારા પેથોલોજીસ્ટ એટલે કે રોગવિજ્ઞાની તમને કયા પ્રકારનું કેન્સર છે એ નક્કી કરવા માટે અને તે પછી તમારી સારવારનું આયોજન કરવા માટે તમારા વૃષણનું વિશ્લેષણ કરશે જો તમને પેટના ભાગમાં વિસ્તૃત લિમ્ફનોર્સ એટલે કે લસિકા ગાંઠો હોય અથવા આર્કીકટોમીની સર્જરી કરાવ્યા પછી પણ તમારા લોહીના નમૂનામાં જો કેન્સર હોવાનું જણાય તો તમારા ડોક્ટર તમને કેમોથેરાપીની સલાહ આપી શકે છે કેમોથેરાપી દવાઓનો ઉપયોગ તમારા કેન્સરના એ કોષોને કે જેઓ લિમ્ફનોટ દ્વારા તમારા શરીરના અન્ય ભાગમાં ફેલાયા હોઈ શકે છે તેઓને મારીને કેન્સરને વિકસિત થતાં અટકાવે છે જો તમારા ટ્યુમર એટલે કે ગાંઠમાં વધુ આક્રમક નોન સેમેનોમાં કોષો રહેલા હોય તો તમે કેમોથેરાપી લો તે પછી તમારા ડોક્ટર રેટ્રોપેરિટોનિયલ લિમ્ફનોટ ડિસેક્શન કરશે આ પ્રક્રિયા દરમિયાન તમારા સર્જન તમારા પેટના નીચેના ભાગમાં મૂકેલ કાપાઓમાંથી લેપ્રોસ્કોપિક ટૂલ્સ એટલે કે દૂરબીનથી ઓપરેશન કરવા માટેના વિશેષ પ્રકારના સાધનો અંદર દાખલ કરશે તો પછી તમારા સર્જન તમારા પેટના ભાગમાં આવેલ લિમ્ફનોટ્સને અને જો કોઈ કેન્સરના કોષો તેઓમાં ફેલાયેલા હોય તો તેઓને પણ સાથે સાથે કાઢી નાખશે જો તમને સેમિનોમેટ્સ ટ્યુમર છે તો તમારા ડોક્ટર તમને રેડિયેશન થેરાપી અથવા રેડિયોથેરાપી એટલે કે વિકિરણ ઉપચારની સલાહ આપશે જે માત્ર સારવારની જગ્યામાં જ રહેલા કેન્સરના કોષોને મારી નાખવા માટે ઉચ્ચ ઉર્જાવાળા એક્સરેકિરણોનો ઉપયોગ કરે છે આ પ્રક્રિયા દરમિયાન તમારા ડોક્ટર એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપી એટલે કે બાહ્ય બીમ વિકિરણ ઉપચારને સીધી તમારા પેટના નીચેના ભાગમાં આવેલ રિટ્રોપેરિટોનિયલ લિમ્ફનોટ્સ પર દિશામાન કરશે રેડિયેશન થેરાપી કોઈપણ કેન્સરના કોષો જે ત્યાં ફેલાયેલા હોઈ શકે છે તેઓને મારી નાખશે આ પ્રક્રિયા દરમિયાન તમારા ડોક્ટર એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપી એટલે કે બાહ્ય બીમ વિકિરણ ઉપચારને સીધે તમારા પેટના નીચેના પાકમાં આવેલ રેટ્રોપેરેટોનિયલ લિમ્ફનોડ્સ પર દિશામાન કરશે રેડિયેશન થેરાપી કોઈપણ પ્રકારના કેન્સરના કોષો જ્યાં ફેલાયેલા હોઈ શકે તેઓને મારી નાખશે